જામનગર જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, જિલ્લામાં સર્વત્ર પાણી પાણી, કાલાવડ, જામજેતપુર અને ધોલ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા. જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બન્યું. લોકોને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ. લોકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા, તેની બદલે હાલમાં કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એવી થઈ છે કે લોકો મેઘરાજા ખમૈયા કરે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. જામનગરમાં સૌથી વધુ કાલાવાડ તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે કાલાવડ અને જામનગર તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ 3 સ્ટેટ હાઈવે અને 1 નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. માળિયા આમરણ જાંબુડા સ્ટેટ હાઈવે, કેસિયા ગામ પાસે તાલુકા જોડિયા, રાજકોટ જામનગર સ્ટેટ હાઈવે, ધુંધાવ ખીજડિયા ગામ પાસે તાલુકા જામનગર ગ્રામ અને માળિયા આમરણ જાંબુડા સ્ટેટ હાઈવે ખીરી બાલાચડી ગામ પાસે તાલુકા જોડિયા, તેમજ જામનગર કાલાવાડ ધોરાજી નેશનલ હાઈવે વિજરખી ગામ પાસે તાલુકા જામનગર અસરગ્રસ્ત થયેલ છે. માર્ગ અને મકાન વિભાગે વૈકલ્પિક રસ્તાની આવશ્યક વ્યવસ્થા કરવી પડી છે. જામનગરના અનેક ગામડાઓ બેટમાં ફેરવાતા એસડીઆરએફ એનડીઆરએફ ઉપરાંત એરફોર્સની પણ બચાવ કામગીરી માટે મદદ લેવામાં આવી હતી. એક જ દિવસમાં જામનગર જિલ્લામાં 25 પૈકી 17 ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં ખાના ખરાબી સર્જી હતી. જામનગર જિલ્લામાં ફૂલઝર 1, સપડા, બાલમહડી, બોડીસંગ, વાગડિયા, રણજીત સાગર, આજી, ઉડ, ઉમિયા સાગર, વિજરખી, કંકાવટી, ઉડ, ફોફળ, ઉડ અને રૂપાલ ડેમ ઓવરફ્લો થતા જામનગર જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયો સિવાયના જામનગર જિલ્લાના 11થી વધુ જળાશયો ઓવરફ્લો થતા હોવાની 50થી વધુ ગામો પ્રભાવિત થયા છે. બ્યુરો રિપોર્ટ, હર્ષલ ખંગેડિયા, ZSTV જામનગર.